હેલો ફ્રેન્ડ્સ, હું તમારા માટે લાવેલી છું ગુજરાતી જનરલ અવેરનેસના અમુક ક્વેશ્ચન આન્સર, જે તમારા જીપીએસસી અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, અમારો પહેલો ક્વેશ્ચન છે, ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિશ્વ વિક્રમ સૌપ્રથમ કયા ક્રિકેટરે તોડ્યો હતો? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, સુનિલ ગાવસ્કર. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો પદાર્થ સૌથી કઠણ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, હીરો. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં કયા પ્રકારની સરકાર છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, સંસદીય પ્રકારની લોકશાહી સરકાર. ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી સરકાર છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, યોગ દર્શનના રચયિતા કોણ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, પતંજલિ. યોગ દર્શનના રચયિતા છે પતંજલિ. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, ડાર્વિન. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ડાર્વિન વૈજ્ઞાનિકે આપ્યું હતું. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, 223. માનવ શરીરમાં કુલ 223 હાડકાં હોય છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇકો માર્ક એવી ભારતીય વસ્તુઓ પર આપવામાં આવે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 2, સ્વદેશી હોય. ઇકો માર્ક એવી ભારતીય વસ્તુઓ પર આપવામાં આવે છે કે જે પર્યાવરણ માટે સાનુકૂળ હોય. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, ઋણ. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. કવિ કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય રાજાના દરબારમાં કવિ હતા. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણ સંસદની કોઈ પણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 2, એટર્ની જનરલ. એટર્ની જનરલ સંસદની કોઈ પણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લિકરનો સંબંધ નીચેનામાંથી કયા વિજ્ઞાન સાથે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, ખગોળ વિજ્ઞાન. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફળોને પકાવવા કયો ગેસનો ઉપયોગ કરવામાં આવે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 2, ઇથિલિન. ફળોને પકાવવા માટે ઇથિલિન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફ્રેન્ચ ક્રાંતિ કઈ વર્ષમાં થઈ હતી? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, 1779માં. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, સુરેન્દ્રનગર. સુપ્રખ્યાત તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયું શહેર જહાજ ભાંગવાનો ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, અલંગ. અલંગ શહેર જહાજના ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જટાયુના લેખક નીચેનામાંથી કોણ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1, સીતાંશુ યશચંદ્ર. જટાયુના લેખક છે સીતાંશુ યશચંદ્ર. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1, ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉજ્જૈન કઈ નદી પર વસેલું શહેર છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, ક્ષિપ્રા. ઉજ્જૈન ક્ષિપ્રા નદી પર વસેલું શહેર છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાગપુર કયા ફળ માટે વિશેષ પ્રખ્યાત છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, સંતરા માટે. નાગપુર સંતરાના ફળ વિશે પ્રખ્યાત છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચિત્રકાર માઇકલ એન્જલોનું નામ કયા દેશ સાથે સંકળાયેલ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, ઇટાલી. ચિત્રકાર માઇકલ એન્જલોનું નામ ઇટાલી દેશ સાથે સંકળાયેલું છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધોળકાનું માલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતીક છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, મીનળ દેવી. ધોળકાનું મલાવ તળાવ
મીનળ દેવી ન્યાયપ્રિયતાનું પ્રતીક છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જનગણમન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1, 5 પદનું. જનગણમન રાષ્ટ્રગાન 5 પદનું છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રોટીનનો બંધારણીય એકમ કયો છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 2, એમિનો એસિડ. પ્રોટીનનો બંધારણીય એકમ છે અમિનો એસિડ. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કહો જોઈએ એક્સોર્બિક એસિડ એ કયું વિટામિન છે? એનો આન્સર છે ઓપ્શન નંબર 3, સી. એક્સોજોર્બિક એસિડ એ વિટામિન સી છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મેકમોહન લાઇન કયા બે દેશ વચ્ચે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1, ભારત અને ચીન. મેકમોહન લાઇન ભારત અને ચીન વચ્ચે છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1, કિડની. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્લોનિંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું ઘેટીનું નામ શું હતું? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, ડોલી. ક્લોનિંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ઘેટીનું નામ છે ક્લોનિંગ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગાંધીજીએ 1942ની હિન્દ છોડો લડત દરમિયાન કયો નારો આપ્યો હતો? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, કરો યા મરો. ગાંધીજીએ 1942ની હિન્દ છોડો લડત દરમિયાન કરો યા મરોનો નારો આપ્યો હતો. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચેપલ બંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, ક્રિકેટ. ચેપલ બંધુ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર એ, વિટામિન એ. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોને શેર બજારોમાં કોન ભાંડો ન થાય તે માટે ભારત સરકાર દ્વારા સત્તા આપવામાં આવી છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, સેબી. શેર બજારમાં કૌભાંડો ન થાય તે માટે ભારત સરકાર દ્વારા સત્તા સેબીને આપવામાં આવી છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, થ્રી મસ્કેટિયર્સના લેખક કોણ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, એલેક્ઝાન્ડર ડુમા. થ્રી મસ્કેટિયર્સના લેખક છે એલેક્ઝાન્ડર ડુમા. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાલિતાણા જૈન દેરાસર કયા પર્વત પર આવેલું છે? એનો આન્સર છે ઓપ્શન નંબર 4, શેત્રુંજી. પાલિતાના જૈન દેરાસર શેત્રુંજી પર્વત પર આવેલો છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોસ્ટન ટી પાર્ટી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે? એનો આન્સર છે ઓપ્શન નંબર 1, અમેરિકન ક્રાંતિ. બોસ્ટન ટી પાર્ટી અમેરિકન ક્રાંતિ સાથે સંકળાયેલ છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી જાહેર નાણાંનો રક્ષક કોણ? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. જાહેર નાણાંનો રક્ષક છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ મર્ચન્ટ ઓફ વેનિસ એ કૃતિના સર્જક કોણ છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1, શેક્સપિયર. એ મર્ચન્ટ ઓફ વેનિસ કૃતિના સર્જક છે શેક્સપિયર. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા ગવર્નર જનરલ શાસન દરમિયાન ભારતમાં ટપાલ ટિકિટ લાગુ પડી હતી? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, લોર્ડ ડેલહાઉઝી. લોર્ડ ડેલહાઉઝી ગવર્નર જનરલના શાસન દરમિયાન ભારતમાં ટપાલ ટિકિટ લાગુ પડી હતી. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈન ધર્મના 24માં તીર્થક કોણ હતા? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, મહાવીર સ્વામી. જૈન ધર્મના 24માં તીર્થક હતા મહાવીર સ્વામી. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, પુરાણી બ્રધર્સ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિ માટે વિશેષ જાણીતા છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, વ્યાયામ પ્રવૃત્તિ. પુરાણી બ્રધર્સ ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ માટે વિશેષ જાણીતા છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હોંગકોંગ શહેર ચીનને કયા વર્ષમાં સોંપાયું હતું? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4, 1996માં. હોંગકોંગ શહેર ચીનને 1996માં સોંપાયું હતું. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાજીવ ગાંધીનું મૃત્યુ કયા રાજ્યમાં થયું હતું? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 2, તમિલનાડુ. રાજીવ ગાંધીનું મૃત્યુ તમિલનાડુ રાજ્યમાં થયું હતું. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો કોઈ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય ના હોય છતાં મંત્રીમંડળમાં સ્થાન મેળવવું હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવો પડે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3, 6 માસમાં. જો કોઈ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય ના હોય છતાં મંત્રીમંડળમાં સ્થાન મેળવવું હોય તો તેને
છ માસમાં ચૂંટાવવું પડે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 151 એ. નાગરિકની ફરજો 51 એ બંધારણની કલમમાં દર્શાવેલ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર કઈ? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 230 વર્ષ. વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર છે 21 વર્ષ. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિસ્મોગ્રાફ શેના માટેનું સાધન છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 1 ધરતીકંપ માપવાનું. સિસ્મોગ્રાફ ધરતીકંપ માપવાનું સાધન છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમેરિકા દ્વારા હાલમાં કયા કુખ્યાત આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3 ઓસામા બિન લાદેન. અમેરિકા દ્વારા હાલમાં ઓસામા બિન લાદેન આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્ષ 2004માં જીનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારતમાં લાવવામાં આવ્યા હતા? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 2 શ્યામજી કૃષ્ણ વર્મા. વર્ષ 2004માં શ્યામજી કૃષ્ણ વર્મા મહાપુરુષની અસ્થિ ભારતમાં લાવવામાં આવી હતી. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિધાનસભાના અધ્યક્ષ કોને જવાબદાર છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4 વિધાનસભા માટે. વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભા માટે જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મનાલી હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 4 હિમાચલ પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મીઠાનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે? અને એનો આન્સર છે ઓપ્શન નંબર 3 NaCl1. મીઠાનું રાસાયણિક સૂત્ર છે NaCl1. મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કૃપયા એને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.